સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવ્યું છે શહીદોને નમન કરવા માટે. આ બધી જ બહેનો અહીંયા આજે મળી છે શહીદોને નમન કરવા માટે, શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે. ચાલો તેમને મુલાકાત લઈએ કે શહીદોના વિશે તેઓ શું કહેવા માંગે છે. તેમના વડીલ છે, સિનિયર છે, તેમની મુલાકાત લઈએ. આપનું નામ શું છે? શિવાની મહેતા, અખિલ ઇન્દ મહિલા પરિષદ મણિનગર શાખાની બહેનો આજે અહીંયા અમે ભેગા થયા છીએ. અને શહીદો વિશે તમે શું કહેવા માગશો? એક જ વાક્ય કહેવું છે, જેને લઈને અહીંયા બેઠા છીએ, જેને કારણે આપણે વાતો કરીએ છીએ, એ શહીદોને, એ શહીદોના કુટુંબોને, સૈનિકો, જવાનો, મેજર બધા જ કે જે આપણે માટે જાન કુરબાન કરવા તૈયાર છે, એ લોકોને ભાવભરી શ્રદ્ધાંજલિ. બીજું તો કંઈ નથી આપી શકાયું, પણ એટલીસ્ટ આપણે સૌની, અમારા સૌની શુભેચ્છા, એ લોકોને એવી સરસ જીત મળે, એમના કુટુંબને શક્તિ મળે અને આવી જ રીતે ભારતનું નામ રોશન કરતા રહે. બીજા પણ બેન છે અને બેને સંસ્થાનું પણ નામ કર્યું કે દરેક બહેનો એ સંસ્થા સાથે જોડાયેલી છે અને દરેક બહેનો આજે અહીંયા મળી છે સ્પેશિયલ શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે. મુલાકાત લઈએ. આગળ આવી જાઓ બેન. આપનું નામ શું છે? મારું નામ લતા ચોકસી અને હું મણિનગર બ્રાન્ચમાં 40 વર્ષથી જોડાયેલી છું. અત્યારે હું મણિનગર બ્રાન્ચના બધા હોદ્દા ઉપર કામ કર્યું, ત્યાર પછી અત્યારે હું ગુજરાત શાખાની પ્રેસિડેન્ટ છું. અખિલ ઇન્દ મહિલા પરિષદ એ 1927ની અંદર એની સ્થાપના પૂનાની અંદર ફર્ગ્યુસન કોલેજમાં થયેલી અને એ વખતે સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, પછી માર્ગારેટ કઝિન કરીને બે આઈરિશ બહેનો હતી ગુજરાતમાંથી, વિદ્યાગૌરી નીલકંઠ, વિનોદિની નીલકંઠ અને ગાયકવાડના મહારાણી ચિમનાબાઈ, એ આ બધા જ આ સંસ્થા જ્યારે શરૂ થઈ ત્યારે એના ફાઉન્ડરમાં એ કર્યું હતું. આજે 91 વર્ષ થયા છે આ સંસ્થાને અને એ સંસ્થા અત્યારે મેઇન એની બ્રાન્ચ છે દિલ્હીમાં, પણ દિલ્હીને કનેક્ટેડ બધા જે રાજ્યો છે એમાં 550 બ્રાન્ચો છે. એવી બ્રાન્ચોમાંથી ગુજરાતની અંદર બીજી 50 બ્રાન્ચો આખા ગુજરાતમાં છે, એમાં ગુજરાતની અંદર મણિનગર શાખા એક બ્રાન્ચ છે, અમદાવાદ શાખા બીજી બ્રાન્ચ છે. અમદાવાદમાં ટોટલ 3 છે પણ એવી આખા ગુજરાતની અંદર, અને 16,000 બહેનો ખાલી ગુજરાતમાં છે. 16,000 બહેનો ખાલી ગુજરાતમાં છે અને બધા જ છે તમારી અહીંયા બહેનો જે છે, બધી જ ઉંમરની બહેનો છે, એક સિનિયર સિટીઝન છે, બધી જ ઉંમરની બહેનો છે અને બધી જ બહેનો કાર્યરત છે. કેટલા ઉંમરના બહેનો તમારી અત્યારે અહીંયા હાલ હાજર છે? અમારી અંદર 25 વર્ષથી માંડી અને 70 થી 80 વર્ષ સુધીની બહેનો પણ એટલા જ ઉત્સાહથી કામ કરે છે જે 25 વર્ષની બહેન કરે છે. અને અહીં નહીં, આખા ગુજરાતની અંદર બહેનો અને બાળકો માટે આટલા વર્ષોથી જે સંસ્થા કામ કરે છે એ ક્યારેય આવી કોઈ સંસ્થા, જે એનજીઓ છે, કે આટલું લાંબુ આયુષ્ય નહીં હોય. અને હું તો આશા રાખું છું 70th વર્ષે જ્યારે એને ઉજવાય ત્યારે ફરી પણ હું તમને આ રીતે મળું અને 70th વર્ષની આપણે વધારે સેલિબ્રેશન કરીશું એવું હું આશા રાખું છું. ખૂબ સરસ કાર્ય કરી રહી છે સંસ્થા, આટલી બધી બહેનો જોડાયેલી છે અને આજે શહીદોને તમે નમન કરવા માટે આવ્યો છો, શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છો, તો શું કહેવા માગશો? બહેનોનું સ્વભાવ એક તો એકદમ લાગણીશીલ હોય છે. જ્યારે ટીવીની અંદર ન્યૂઝ જોઈએ છીએ, એક સીન જોઈએ ને છે તે વખતે આંખમાં આંસુ આવી જાય છે, પણ આપણે કંઈ કરી નથી શકતા. આપણે કંઈ કરી શું કરી શકીએ કે જે શહીદો થયા છે એમને કંઈક ઈશ્વરની અંદર એમને સદગતની આત્માઓને શાંતિ મળે એની એક પ્રાર્થના કરીએ. બીજું, શહીદોના જે કુટુંબીજનો છે એમને કંઈક સારી એમની લાઈફ જાય,
અને એમને કંઈક વધારે ઉત્સાહથી એમના બાળકો આગળ આવે, ભણે, અને ઉપર જનારની એમને ખોટ ના સાલે જા, કે જવે ગયેલી વ્યક્તિને ખોટ ક્યારેય નથી પૂરાતી. પરંતુ અમારી એક શુભેચ્છા અહીં બધા મહિલાઓ જે છે એની એક શુભેચ્છા છે કે સદગત આત્માને શાંતિ મળે અને એમના કુટુંબજનને રિલીફ મળે. મિત્રો, આ સંસ્થા છે અને બહેનો, કેટલી બધી બહેનો અહીંયા કાર્યરત છે. દરેક બહેનો એક અલગ હોદ્દો આપવામાં આવ્યો છે અને એ હોદ્દા પર તે ખૂબ સરસ રીતે કાર્ય કરી શકે છે. આ બહેનોનું ગ્રુપ છે અને ઘણી બધી એક્ટિવિટી કરે છે. આપનું નામ શું છે? દક્ષા ભટ્ટ. અને દક્ષાબેન, તમારી જે સંસ્થા છે એ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે? આપનું નામ શું છે? મારું નામ દક્ષા ભટ્ટ છે અને હું અખિલ મહિલા પરિષદ મણિનગર શાખામાં પ્રમુખ છું. અત્યાર સુધી તો હું સરકારી નોકરી કરતી હતી, એટલે પણ રિટાયર થઈ ગઈ પછી ઘરે બેસી રહી અને સમય બગાડવો એના કરતાં કંઈક સારું કામ કરવું એવો મને ખૂબ સુંદર વિચાર કે તમે જોબ કરતા હતા અને જોબમાંથી જ્યારે નિવૃત્તિ મળી સમય બગાડવો એના કરતાં તમે સમયનો ખૂબ સદુપયોગ કર્યો. એટલે મેં નવી ઇનિંગ શરૂ કરી છે. 60 વર્ષ થઈ ગયા પછી મેં આ શાખામાં મારી સેવા આપવાનું કામ એ કર્યું. હિસાબને એ કામમાં ને એ બધા સરકારી નોકરીને લીધે મને આવડત હતી એટલે થોડો એમાં સમય આપ્યો અને પછી ધીરે ધીરે કરતાં મને આ સંસ્થામાં વધુ ને વધુ રસ પડવા માંડ્યો. એટલે પછી હવે હું મારી મોટાભાગનું 99% સમય આપવાનું જ કામ કરીએ છીએ અમે. અને આજે શહીદોને શહાદત આપવા માટે, શહીદોને નમન કરવા માટે તમે બધા જ અહીંયા મળ્યા છો, તો તમારા શું પ્રતિભાવ છે કે શું કહેવા માગશો આજના દિવસે? મને એમ છે કે શહીદો તો એમનું કામ કરે જ છે અને એ એમની જે ફરજ બજાવે છે એ કોઈ ના બજાવી શકે એવી બજાવે છે. પણ એ તો એ સીમાડા ઉપર કરે છે, પણ આપણે એ દેશમાં અંદર શું કરવાનું અને એમાંય અમારે બહેનોએ શું કરવું જોઈએ એ વિચાર મુખ્ય છે. કે જ્યારે આવું બધું કંઈક હુમલો થાય ને એવું બધું થાય ત્યારે આમ આપણે બધા તરત જ તૈયાર થઈ જઈએ અને થોડા થોડા વિચારો રજૂ કરીએ ને સ્મરણ શ્રદ્ધાંજલિ આપીએ ને એ બધું કરીને તો બંધ કરી દઈએ છીએ, ભૂલી જઈએ છીએ. પણ પછી ફરી પાછું થાય ત્યારે પાછા બોલીએ. પણ અંદર રહીને, હા, આપણે અંદર રહીને આપણે શું કરવાનું એમાં અમે બહેનો શું કરી શકીએ? મારી તો પહેલી એ જ છે કે આપણે, હું મારા મતે એવું છે કે તમે તમારા ઘરના બાળકો છે એને દેશપ્રેમના માટે કેમ મોટિવેટ વધારે ના કરો? ખાલી 15 ઓગસ્ટ આવે કે 26 જાન્યુઆરી આવે એટલે આપણે કદાચ હવે તો સરઘસો એટલા નથી નીકળતા. અમે નાના હતા જે નીકળતા હતા એ સરઘસો પણ નથી. એટલે શું છે કે છોકરાઓ અત્યારે ભણવામાં ને એમાં જ એકલા છે કે મોબાઈલમાં, પણ એને દેશપ્રેમ માટે મોટિવેટ કરવા એ મુખ્ય વસ્તુ છે અને એ કામ મધર જ કરી શકશે અને ફેમિલી કરી શકશે. એટલે મારી તો વધારે ઈચ્છા એ જ છે કે કેમ કરતાં ગૃહિણીઓ આપણે બધા એક સાથે ભેગા થઈ અને એક વિચાર અમારો એવો છે કે આજનામાં મેં એવો નિર્ણય કરાવવાનો નક્કી કર્યું હતું, સંકલ્પ કર્યો હતો કે હું મારી બધી બહેનોને કહું કે આપણે એવું આજે પ્રણ લો કે આપણા જે સંતાન છે એને એક સ્વચ્છતા, એક નિયમિતતા અને એક મોટા પ્રત્યે આદર મોબાઈલના બદલે કંઈક શરીરને મજબૂત બનાવી શકીએ, માઇન્ડને મજબૂત બનાવીએ એવા વિચારોથી એને જો મોટિવેટ કરો તો અત્યારે નહીં ને પછી. આપણા દેશમાં સૌથી વધુ યુવાધન છે, જો યુવાધન જ આવું બધું બીજી બધી પ્રવૃત્તિઓમાં સમય કાઢશે તો હજુ બીજા 10 વર્ષ પછી કેવા છોકરાઓ હશે. ખૂબ સુંદર તમે આજે સંકલ્પ લેવા જઈ રહ્યા છો કે બાળકો, અત્યારે વડીલોની જો વાત કરવામાં આવે તો વિચારોની એક ભેદરેખા આવી ગઈ છે. યુવાધનની જો વાત કરવામાં આવે, યુવામાં તો ખૂબ તાકાત છે. વડીલો ઘણા બધા રસ્તા ચીંધતા હોય છે કે બેટા આમ ન કરીશ, તેમ ન કરીશ, અને ક્યાંક ઘરનો પરિવારનો દીકરો કે દીકરી એ વાત જ્યારે માનતા નથી. પણ વિચારોની જે વાત કરવામાં આવે એ તો ખૂબ અંતર આવી ગયું છે, તો આ વાત પર તમે શું વિચારો છો કે જે અંતર છે, વડીલો પોતાના વિચારો રજૂ કરે, બાળકો રજૂ કરે, પણ એક થોપવાની જે વાત છે ક્યાંક ઘરમાં કલેશ ઊભો કરે છે? હા, એના માટે એક છે કે પહેલાં એવું હતું કે ઘર સભા કરતા હતા. પહેલાં ઘર સભા એ હું માનું છું ત્યાં સુધી પહેલાં બહુ હતું કે સાથે જમતા હતા. હવે તો બધા મા બાપ બધાને નોકરી ધંધા જેવા છે કે એક જણ સવારે જમે
નવ વાગે, તો એક જણ અગિયાર વાગે જમે, એક બાર વાગે, પણ રાત્રે તો તમે સાથે જમી શકો. અને એ જમો ત્યારે ભલે જમવાના ટાઈમે કોઈ ક્લેશ નહીં જોઈએ, પણ તે પછી એક અડધો કલાક તમે ભેગા થઈ અને જો કંઈ ઘર સભા નથી રહી, હવે એ ઘર સભા નથી એટલે આ પ્રોબ્લેમ છે. જો ભેગા થઈ અને જો એ કરે તો ધીરે ધીરે કરતાં, એક તો ઘરના વડીલો ભેગા થઈને એ કરે, અને છોકરાઓની જોડે જો આવી રીતે એક સાનિધ્ય હોય તો જ આનો એ રસ્તે, નહીંતર સમય જતાં જતાં પરદેશમાં મા બાપ છોકરાઓ બધા અલગ અલગ જે છે એ સ્થિતિ થઈ જશે. ખૂબ મુદ્દા પરની વાત કરી દક્ષાબેને, કે જે પણ સંકલ્પ લેવડાવવાની વાત કરી કે શરૂઆત ઘરથી જ કરવી પડશે. બીજા પણ વડીલો છે, બહેનો છે કે જે સતત કાર્યરત છે, તેમના પણ પ્રતિભાવ જાણીએ. શું નામ છે આપનું? મારું નામ રંજનબેન શાહ છે. અને તમે શું કરો છો? હું અખિલિત મહિલા પરિષદમાં ઉપપ્રમુખ છું, અને અમારી સંસ્થા આટલા વર્ષોથી કાર્ય કરે છે એમાં અમે સક્રિય રીતે એમને સાથ આપીએ છીએ. એમ ધીમે ધીમે અમે હવે આગળ વધી રહ્યા છીએ. હા, અને અમારી સંસ્થા અવેરનેસનો પ્રોગ્રામ, શિષ્યવૃત્તિનો આપે છે. બધા વિદ્યાર્થીઓને જેને સારા ટકા આવે એને શિષ્યવૃત્તિ આપીએ છીએ. અને અવેરનેસ તો હમણાં તો અમારે યોગનો કાર્યક્રમ કર્યો છેલ્લો, એમાં હસ્તમુદ્રા અને યોગ, આપણને કયા રોગ ઉપર કયો યોગ કરવો, કઈ હસ્તમુદ્રા કરી એના વિશે બધાને સરસ સમજણ આપી, એ બધાને બહુ સારું લાગ્યું. અને પછી અમે હવે રાતા વિધવિધ કાર્યક્રમ કરીએ છીએ અમે સંસ્થામાં. પછી અમે હવે નવું વર્ષ શરૂ થશે એમાં અમારે હવે બધાને એમાં સાથ, બાળકો મહિલાઓને ઉત્થાનનું કાર્ય કરવાનું છે. હવે આ જે શહીદ થઈ ગયા એમના બાળકો સારું ભણે અને સારા એ લોકો આગળ વધે એવી અમાર બધાની શુભેચ્છા છે. એમના વતીનું અમારે બધાને જે કંઈ જરૂર પડે અમે બધા સાથ આપવા તૈયાર છીએ સર. અને આજે તમે બધા જ મળ્યા છો, સાથે શહીદોની વાત કરી રહ્યા છો, શહાદત આપી રહ્યા છો, તો એના વિશે આપના શું પ્રતિભાવ છે? બસ હવે તો હવે અમે બીજો તો અહીંથી અમે શું કરી શકીએ? જે અમને ઉંમરવાળા હોય એને કંઈ અમે સાથ સહકાર જે જરૂર હોય એ અમે આપી શકીએ. બીજું તો અમે આગળ એમને બીજું શ્રદ્ધાંજલિ આપીએ, બીજું કશું કરી ના શકીએ. બીજા પણ બહેનો છે, તેમને પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? ભાવના દેસાઈ. અને તમે શું કાર્ય કરો છો? અખિલિંદ મહિલા પરિષદ મણિનગર શાખામાં અત્યારે હું મંત્રીની પોસ્ટમાં છું, અને લગભગ 25 વર્ષથી છું આ સંસ્થામાં, અને પાસ પ્રેસિડન્ટ બી થઈ ગઈ છું, અને ફરી પાછી મને મંત્રીની પોસ્ટ ફરી આપી છે. અને અત્યારે હું અમારે મહિલા મંડળમાં હેલ્થના પ્રોગ્રામો વર્ષમાં લગભગ 4 વાર થાય છે. તમે કહ્યું કે હેલ્થના પ્રોગ્રામો, અમુક ઉંમર થાય ને એટલે મહિલાઓને હેલ્થની પ્રોબ્લેમ રહેતી હોય છે અને એ એવોઇડ પણ કરે છે. તમે અવેર કરો છો વુમન્સ, એટલે એના માટે જ કે જે અત્યારે આપણા ઘરના કુટુંબમાં મા બાપ હોય છે, છોકરાઓ હોય છે, દિયર દેરાણી હોય છે, નાના છોકરાઓ હોય છે, ત્યારે લેડીઝ પોતાનું ધ્યાન નથી રાખતી. તો આ એક અખિલિત મહિલા પરિષદ જે અમારી મણિનગર શાખા છે એવા અમે વર્ષમાં 4 વાર પ્રોગ્રામ કરીએ છીએ. દાંતની ટ્રીટમેન્ટ, કાનની ટ્રીટમેન્ટ ફ્રીમાં, બહુ જ કન્સેશન ભાવના રેટ. ખાલી અમારે નામ લખવા પૂરતા અમે 10 રૂપિયા ટોકન લઈએ છીએ, અને ડૉક્ટરને ત્યાં ક્લિનિકમાં જઈને ટાઈમ આપીએ છીએ, એ પ્રમાણે 10-10 બહેનોએ ત્યાં જવાનું હોય છે. પછી 2 વર્ષ પહેલાં મેં કેન્સર માટેનું બી આવી રીતે કરેલું હતું, એમાં બી બહુ જ અમે ઓછા ભાવે અમે 136 બહેનોએ અમને લાભ લીધેલો. પછી આપણા અત્યારના વસંતની પાનખરમાં યુવાનીના વધામણા એનો અમે અત્યારના પ્રોજેક્ટ રાખેલો, તો એ બધી અમારે લગભગ ત્યારે 201 જેવી બહેનો આવેલી. અને પ્રોગ્રામમાં જે ઉંમર સિનિયર સિટીઝનવાળી બહેનો હોય છે એ પોતે એમ જ સમજે કે હવે અમારી ઉંમર થઈ, અમે શું, અમારે શું કરવાનું, કશું જ ના કરવાનું, આ છોકરાઓને સાચવવાનું અને ઘર સાચવવાનું. એને માટે એક પ્રોગ્રામ રાખ્યો હતો કે તમે એવું વિચારો નહીં કે આપણી ઉંમર થઈ ગઈ છે, હજી બી આપણામાં તાકાત છે, બધું જ કામ કરવાની, સંસ્થામાં કામ કરવાની, બીજી એક્ટિવિટી કરવાની, બધું જ કામ છે. એટલે એવા બી અમે પ્રોગ્રામ રાખીએ છીએ. એટલે મહિલાઓને ઉત્થાન માટેના આટલા સરસ પ્રોગ્રામો કરો છો. બાળકોની જો વાત કરવામાં આવે તો બાળકો માટે તમે કયા ક્ષેત્રમાં કાર્ય કરો છો? બાળકો માટે બી અમે પ્રોગ્રામ રાખેલા છે, આપણે પ્રોજેક્ટો કરેલા છે કે છોકરાઓ 5-12 વર્ષના હોય તો એમણે શું શું શીખવું જોઈએ. કારણ કે અત્યારનું જે યુગ ચાલી રહ્યું છે, આપણો મોબાઈલ યુગ ચાલી રહ્યો છે, એમાં છોકરાઓ હસબન્ડ વાઈફ એટલે મમ્મી પપ્પા બે જોબ કરે છે, એટલે છોકરાઓ માટે કોઈ આયા રાખે છે. તો હવે આયાને બી શું હોય છે, એ તો કંઈ પોતાનું છોકરા છે એમ કરીને તો નથી જ રાખતા, એટલે એનું ફરજ કરીને જે પછી છોકરો મોબાઈલ રમતો હોય તો રમ્યા કરે. એટલે એને માટે બી અમે એક પ્રોજેક્ટ રાખેલો
કે તમે ઘરમાં ભલે હસબન્ડ વાઈફ જોબ કરો પણ તમે ઘરમાં એવા વ્યક્તિને તમે સોંપો તમારા છોકરાને કે એ આખો દિવસ મોબાઈલમાં ના રહે અને બધું જ પોતાની જાતે કરે, સ્કૂલનું ભણે, બહારની એક્ટિવિટી કરે, બધું કરે. એને માટે સંયુક્ત કુટુંબ જરૂરી છે, જે અત્યારે વિભક્ત કુટુંબ થઈ જાય છે અને એને માટે બહારની બહેનોને રાખવી પડે છે, એ ના રાખવી પડે. એટલે મારો તો એક જ છે પોઈન્ટ કે સંયુક્ત કુટુંબમાં બધા ભલે મન દુઃખ થાય પણ મતભેદ ના થવા જોઈએ, મતભેદ ના થવા જોઈએ. થોડું ઘણું તો જ્યારે મા દીકરીને ઝઘડો થતો હોય તો સાસુ વહુને તો થાય જ, સવાલ જ નથી, પોસિબલ જ છે. સાસુ પણ હું કહું છું કે પરણીને દીકરી આવે છે ઘરે, દીકરી બીજાના ઘરે વહુ તરીકે જાય છે, તો અત્યારે સાસુએ બી થોડું એડજસ્ટ થવાનું અને દીકરીએ પણ એડજસ્ટ. દીકરી એમ જ્યારે એના મમ્મીને ત્યાં જાય છે ત્યારે એ મારું ઘર છે, મારી મમ્મીને આટલી તકલીફ પડે છે એવી ચિંતા કરે છે, તો એ જ દીકરી બીજાના ઘરમાં વહુ થઈને આવે ત્યારે તે એટલું ખાલી વિચારે કે મારું સાસુને બી આટલી તકલીફ પડે છે, તો આ પ્રોબ્લેમો રહે નહીં. ખૂબ મુદ્દા પરની વાત. અહીંયા ઉંમરલાયક બહેનો છે અને નાની બહેનો પણ છે, તો ઘર પરિવારને કેવી રીતે સંભાળવું, સાથે સાથે પોતાની હેલ્થને પણ કેવી રીતે ધ્યાન રાખવું? બાળકોના ઉત્થાનના પણ ખૂબ સુંદર કાર્યો કરી રહી છે આ સંસ્થા, ઘણા બધી સ્ત્રીઓ છે તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું વિચારે છે. શું નામ છે આપનું? ભારતીબેન દેસાઈ. અને ભારતીબેન તમે શું કરો છો? હું તો વર્ષોથી બે ત્રણ સંસ્થામાં કામ કરી ચૂકી છું, પણ હું આ સંસ્થામાં લગભગ 18 વર્ષથી કામ કરું છું. એકદમ મેમ્બર તો છું જ 30 વર્ષથી, પણ 18 વર્ષથી એમ કે જોઈન થઈ પછી હું આમાં આવી રીતે અત્યારે સેક્રેટરીમાં આવી છું. અને અમારી સંસ્થા જે એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, એવું ભણતા હોય એ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે અને છેક સુધી પાસ થઈ જાય ત્યાં સુધીનું બધું જ સંસ્થા કરે છે. સંસ્થા કરે છે, સ્કોલરશીપ આપે છે અને એ સ્કોલરશીપ નાના નાના છોકરાઓને પણ અમે ભણવા માટેનું હોય તો અમે ઇનામો વહેંચીએ છીએ ને બધું કરીએ છીએ. જે 1 થી 11 ધોરણના છોકરા હોય એ છોકરાઓને અમે પાસ થઈ જાય ને જે 1st 2nd નંબરમાં આવે એને અમારી સંસ્થા તરફથી ઇનામ આપવામાં આવે છે. પછી અમે ચિત્ર સ્પર્ધા ને એવું બધું પણ બાળકો માટે કરીએ છીએ. અને બસ અલ્પસાધ્ય જે બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, એને તમે ભણવા માટે મદદરૂપ થાવ છો. ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છો, જ્ઞાન આપવાની પ્રવૃત્તિ કરી રહ્યા છો અને હમણાં પરીક્ષા પણ આવી રહી છે, તો તમે શું કહેવા માગશો કે બાળકોએ કેટલું ધ્યાન રાખવું જોઈએ પરીક્ષામાં? અત્યારે પરીક્ષાઓ માટે તેવું છે કે એની મમ્મી જેટલું ધ્યાન રાખતી હોય છે કે એને ઘરમાં બીજું કશું કરવાનું હોતું જ નથી. મુદ્દાની વાત બધી જગ્યાએ અત્યારે એ જ છે કે ભણે એટલે છોકરાઓને એની પાછળ જ રહેવાનું, બીજા બધા સાઈડમાં જે કરવું હોય એ કરી લે અને બધા સાથે આપે છે, કુટુંબના બધા સાથે આપતા હોય છે. કે ધારો કે સાસુ હોય તો એવું કે જા તું તારે ભણાય, હું મારી મેં તે કલ્લી સાદલા તારા છોકરો ભણે ત્યાં સુધી, એવી એવાય હોય છે. એવું બધી જગ્યાએ સાસુ સસરાને ઝઘડા હોતા નથી, ઘણી જગ્યાએ એવાય સાસુ હોય છે કે એમ કે જા હવે તું તારી મેં ભણવા બસ, હું મારી મેં બધું કરી લઈશ. એટલે માતા પિતા જ એટલું બધું ધ્યાન રાખે છે બાળકોનું કે બાળકોને પરીક્ષાની ચિંતા રહેતી જ નથી. અને બીજા પણ બહેનો છે, તેમના પણ પ્રતિભાવો જાણીએ, મંતવ્ય જાણીએ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. શું નામ છે આપનું? કંચનબેન સુતરિયા. અને કંચનબેન તમે શું કરો છો? અત્યારે હું કાર્યકર્તા છું, અખિલ મહિલા પરિષદની અંદર કાર્યકર્તા છું. કાર્યકર્તા છો તમે. અને હમણાં જ બહેને કહ્યું કે તમે બીજી જે બહેનો છે તેમને ખૂબ મદદરૂપ થાવ છો, તો કેવા પ્રકારની બહેનોને તમે મદદ પહોંચાડો છો? કે જે છોકરીઓ માનો કે કોઈ મેડિકલમાં એડમિશન લીધું, એન્જિનિયરિંગ, ડેન્ટિસ્ટમાં, એ લોકોને જો નબળી સ્થિતિ હોય તો માનો કે 12,000 જ એના કુટુંબમાં કોઈ કમાતું હોય, ઓછા પગાર હોય મમ્મી પપ્પાના, તો એ લોકોને અમે સ્કોલરશીપ આપીએ છીએ અને જ્યાં સુધી ભણી લે ત્યાં સુધી અમે છેક દિલ્હીથી અને અમારી સંસ્થા તરફથી અમે એને સ્કોલરશીપ આપી અને પગભર કરીએ છીએ. ખૂબ સુંદર પ્રવૃત્તિ. આ બધું લેડીઝ માટે જ છે, જોકે જેન્ટ્સને કોઈ છોકરાઓને જવું હોય તો અમે આપી છે, પણ એમ કે છોકરીઓ માટે જ આ બધું કરીએ છીએ અમે. છોકરીઓ માટે તમે વધારે પ્રયત્નશીલ છો. સાથે સાથે બહેનોની પણ વાત કરીએ તો બહેનો આવી રીતે ઘણી બધી સંસ્થાઓમાં જોડાવા માગતી હોય, કાર્ય કરવા માગતી હોય, પણ ક્યાંક તેમને રસ્તો પણ ન જડતો હોય, તમે શું કહેવા માગશો? કંઈની રસ્તો ના મળતો હોય તો આવી કોઈ સંસ્થા ચાલતી હોય. અત્યારે તો યુટ્યુબ ઉપર કે નેટ ઉપર બધું સર્ચ કરી અને કોઈ આવી સંસ્થામાં જોડાઈ જાય. અને અત્યારે અમારી સંસ્થા સીવણ ક્લાસ છે, પછી બાંધણી ક્લાસ છે, એ બધા ક્લાસ ચલાવી અને લેડીઝોને પગભર કરી છે. અને બહેનોને પગભર કરી છે આશરે 8-10 બહેનો તો ખરી છે કે જે અત્યારે સક્ષમ છે. અને પછી ધીમે ધીમે આગળ વધી અને અમારા
મંડળના જ અત્યારે જે પ્રમુખ છે લતાબેન, એ તો ક્યાંય આગળ નીકળી ગયા છે. ઓહો, તો મિત્રો લતાબેનના પણ એક્સપિરિયન્સ જાણીશું કે તેમણે કેટલી બહેનોને સદ્ધર કરી છે. અને આજે શહીદ તમે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છો શહીદોને, તમારા શું મંતવ્ય છે? શહીદોને તો આપણે શું કહીએ કે લોકો ત્યાં બિચારા એમ કે આપણા માટે ત્યાં લડી રહ્યા છીએ, અને અચાનક આવું થાય તો એના બાળકો, એના ઘરના બધા સભ્યોને હવે એ કઈ સ્થિતિમાં મુકાયા હશે એ આપણે અનુભવ કરી શકીએ છીએ. એટલે આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ, એથી વિશેષ કાંઈ આપણાથી જે બનતી મદદ થશે એ બધી આપણે કરીશું. તો મિત્રો લતાબેન પાસે પણ જાણીએ કે તેઓએ કેટલી બહેનોને સદ્ધર કરી છે. લતાબેન, તમે કેટલી બહેનોને સદ્ધર કરી છે, તો કેવી રીતે તમે પ્રયત્ન કર્યો? હવે હું જે વર્ષો પહેલાં મેં તમને આગળ કહ્યું, હું 40 વર્ષ ત્યાંમાં જોડાઈ છું, અને અમારી સંસ્થામાં એકદમ નોમિનલ ફીસથી નાના નાના ક્લાસ ચલાવે. એમાં એકવાર હું 20 જ રૂપિયાનો એક ક્લાસ હતો, અને એ ક્લાસની અંદર આર્ટિફિશિયલ બ્રોચ, જે હેર ડેકોરેશન કરતા હોય છે બ્યુટી પાર્લરની અંદર, એની અંદર એવું શીખવાડ્યું. 2 જ બ્રોચ હું શીખીને ઘરે ગઈ, એટલું સુંદર બન્યું હતું. શીખવાડનાર પણ બહુ સુંદર હતા. ઘરે ગઈ ત્યારે મારા મિસ્ટરે ખાલી એક શબ્દ કહ્યો કે બહુ સરસ બન્યું છે, આ બનાવીને વેચી શકાય. અને પછીથી એક શબ્દ મને અસર કરી ગઈ. મેં એમાંથી એવા જ બીજા 3 થી 6 પીસ બનાવ્યા અને એક પાર્લરમાં ગઈ. પાર્લરમાં મેં બતાવ્યું તો એમને બહુ જ ગમી ગયા. એ દરેકના 6-6 પીસ બીજા મને ઓર્ડર મળ્યો. એ 6-6 પીસ બનાવ્યા તો એક દુકાનમાં ગઈ. એ દુકાનની અંદર મેં બતાવ્યું તો એમણે એટલા ગમ્યા તે એમણે બીજા 12-12 પીસના. એ શરૂઆત મારી જે થઈ એ એટલી ટોપ સુધી પહોંચી કે જ્યારે મેરેજ સિઝન આવે ત્યારે સિઝનની અંદર હું ઓછામાં ઓછું 25,000 થી 35,000 સુધીનું કામ કરતી હતી, અને છતાંય બધાને એવું લાગે કે આ સસ્તું છે. છે આટલી બધી બહેનોને સદ્ધર કરે છે, તમે બીજી બહેનોને આટલા બધી મદદરૂપ થાવ છો, સ્કોલરશીપ આપો છો, ભણતર માટે તમે આટલા બધા સક્ષમ કરો છો લોકોને, સાથે સાથે એવી બહેનોને પણ શું મેસેજ આપશો કે જેમને ઘણું બધું કરવું છે, સપનાઓ ઘણા બધા છે બીજાને મદદરૂપ કરવાના, પણ ક્યાંક એ પોતાના પરિવારમાં ખૂપી રહેતી હોય છે, સમયનો અભાવ નડતો હોય છે, તો તમે બધા જ આજે સાથે મળ્યા છો, પોતાની કોઈ પણ પ્રોબ્લેમો શેર કરો છો, તો શું મેસેજ આપશો? આજે મેસેજ આપું, ઘણી બહેનો એવી છે કે જેને બાળપણમાં એટલો શોખ હોય, કાં તો સંગીતનો હોય, કાં ચિત્રનો શોખ હોય, કે આ લખાણનો શોખ હોય, એના માટે અમે બહેનોનો એક સ્ટેજ આપીએ છીએ. અને એ સ્ટેજ ફક્ત મણિનગર પૂરતું નહીં, અત્યારે હવે અમારે ટૂંક સમયમાં એક અમારી ચિત્ર સ્પર્ધા થવાની છે. હવે એ સ્પર્ધાના વિષય પણ તમે જાણો ને, દરેક વર્ષે અમે અલગ અલગ વિષય રાખીએ છીએ. આ વખતે અમે નારી કેન્દ્રિત ઐતિહાસિક ચિત્ર, હવે એટલું મોટું ફિલ્ડ મળે નારીને, અને આ કરવા માટે આવી સંસ્થાઓમાં જે જોડાય એ લોકોને પોતાની અધૂરી રહી ગયેલી કામનાઓ હોય કે જે બાળપણમાં હતી, પછી લગ્ન થયા પછી એ લોકો કંઈ જ કરી નતા શકતા, એને અમે કહીએ છીએ કે તમે આવા મહિલા પરિષદોમાં જોડાઓ, તમારી શક્તિઓને બહાર લાવો. અહીંયાથી જે અમારું ચિત્ર ફર્સ્ટ નંબર થાય એને અમે ગુજરાત લેવલમાં મોકલીએ છીએ. આખા ગુજરાતના ચિત્રો, આખા ગુજરાતની વાર્તાઓ ત્યાં અમારી ભેગી થાય, ત્યાં એનું ચેકિંગ થાય, અને ત્યાર પછી એ બહેનને જ્યારે ઇનામ મળે ત્યારે એના ઘરના ગર્વથી કહે કે આનામાં આટલી શક્તિ હતી, એ શક્તિને બહાર લાવનાર અખિલિન મહિલા પરિષદ છે, અને એ મહિલા પરિષદને માંગ થાય. ત્યારે અમને એમ થાય કે અમારા વડીલોએ જે બીજ રોપ્યા છે એનું આજે વટવૃક્ષ થયું છે, અને એ વટવૃક્ષની છાયામાં બધી બહેનો એનો લાભ લે એવી અમને. તો મિત્રો આજે સંસ્થા છે કેટલી સુંદર પ્રવૃત્તિ કરી રહી છે, બહેનોને આગળ લઈ જવા માટે એક બેન ખભો આપી રહી છે, એક બેન હાથ ઉપર કરી રહી છે અને બહેનને આગળ લઈ જઈ રહી છે, ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહી છે. અને આ સંસ્થાના મૂળિયા પણ કેટલા ઊંડા છે, આટલા વર્ષ જૂની સંસ્થા કેટલી બધી બહેનોને આગળ ધપાવે છે. અંતમાં એક બેન આપણને ખૂબ સુંદર ગીત ગાઈને સંભળાવશે. મિત્રો બહેનો આજે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહી છે, સાથે સાથે ઘણી બધી જવાબદારીઓ સ્ત્રીઓની બને છે એની પણ આજે ચર્ચા કરી, કે દેશની સરહદ ઉપર તો જવાનોએ
પોતાના જીવ આપ્યા. ભારત દેશની અંદર રહીને પણ આપણે ઘણું બધું કરી શકીએ છીએ આપણા દેશને આગળ લાવવા માટે. અને સ્ત્રી એ શક્તિ છે કે જે બધું જ કરી શકે છે, અને બહેનો એ શક્તિને ઉજાગર કરવાનું કામ કરી રહી છે. પોતે તો સક્ષમ બને છે, બીજી બહેનોને પણ એટલી જ સક્ષમ બનાવે છે. અને કયું તમે અમને આજે ગીત સંભળાવશો? હું ભગવાનને વિનંતી કરીશ અને ભગવાનને કહીશ કે આવેલા સપૂતોને ખૂબ જ સરસ રીતે વધાવી અને તમારી શરણમાં લ્યો. હા, હે કૃષ્ણ, સ્વર્ગના દ્વાર ઉઘાડો ને સ્વાગતમાં સ્વયં પધારો. જુઓ કેટલા બધા લાડકવાયા તવ શરણમાં આવ્યા છે, એના લીલા તોરણે વધાવો ને શૌર્ય ગીત ગવડાવો. જુઓ કે વીર સપૂતો આવ્યા છે, ધન્ય થયું તું જ ઘર ને ધન્ય થયું તારું આંગણ. એ દેશ કાજે કુરબાન થઈને આવ્યા છે, તારી આંખોને એણે પાવન કરી હવે હૃદયથી સ્નેહ વરસાવો ને એને છાતી સરસા લગાવો. કોના દીકરા, કોના પતિ, કોના ભાઈ ને કોઈના માસૂમ પ્રેમાળ પિતા આવ્યા છે. હે કૃષ્ણ, સ્વર્ગના દ્વાર ઉઘાડો ને સ્વાગતમાં સ્વયં પધારો, કે કોઈના લાડકવાયા આપના દ્વાર આવ્યા છે. શહીદો અમર રહો, વંદે માતરમ. સલામ ઓ શહીદો કો જો ખો ગયે, વતન કો જગા કર જો ખુદ સો ગયે. વતન કુમ શહીદ કો જો ખો ગયે, વતન કો જગા કર જો ખુદ સો ગયે. વો થે લાડ લે અપની માઓ કે પાલે, વો થે લાડ લે અપની માઓ કે પાવે. મગર હો ગયે ગોર યો કે સવાલે, મગર હો ગયે ગોલીઓ કે હવાલે. આઝાદી કે બદલે જવાની લૂંટા દી, આઝાદી કે બદલે જવાની લૂંટા દી. વતન કે લીએ જા કી ચાલી લગા દી, વતન કે લીએ જા કી બાજી લૂંટા દી. સલામ ઓ શહીદો કો જો ખો ગયે, સલામ ઓ શહીદો કો જો સો ગયે. વતન કો જગા કર વો ખુદ સો ગયે, વતન કો જગા કર વો ખુદ સો ગયે. વતન કો જગા કર વો ખુદ સો ગયે, વતન કો જગા કર વો ખુદ સો ગયે. જય જવાન, જય કિસાન, શહીદો અમર રહો. જય હિંદ, જય હિંદ, જય હિંદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. બીજું ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે આવ્યા હતા એવી બહેનોની મુલાકાતે કે જે બહેનો બીજાને મદદરૂપ થાય છે, અને આજે બહેનો શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી રહ્યા હતા. તો ગુડ મોર્નિંગ ગુજરાત આવી સફરે તમને લઈ જશે અને સુંદર મજાના વિચારો તમારા સુધી લઈને આવશે. હવે તમારી હોસ્ટ સંદોષ મિત્તલ રજા આપો, આવજો.